नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 गुजराती माध्यम विषय पर्यावरण पाठ 20 केटला रे केटला भाग 1 जोईशुं। अगाउ आपणे जोई गया आपणा साथी विषे, एमां आपणे आपणा पालतू प्राणीओ अने घणा बधा जीवजंतुओ विषे आपणे भण्या के आपणा प्राणीओ आपणा मित्रो छे, तेम आजे आपणा कुटुंब परिवारना सभ्यो केवी रीतना रहे छे ते विषे आपणे जोईशुं। तो पाठनुं नाम छे केटला रे केटला। आ एक रमत परथी नाम आपेलुं छे कि केटला रे केटला एक रमत छे। अने केटला रे केटला तो आपणा कुटुंबमां पण घणा बधा सभ्यो रहेता होय छे। आपणी प्रथम शाळा आपणुं घर होय छे। ઘરમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે। ઘરમાં કુટુંબમાં ઘણા બધા સભ્યો એકસાથે રહેતા આપણને જોવા મળે છે। તો ઘણી જગ્યાએ સંયુક્ત કુટુંબ રહેતું હોય તો ઘણી જગ્યાએ વિભક્ત કુટુંબ હોય છે। તો આ સંયુક્ત અને વિભક્ત કુટુંબના પણ આપણને ફાયદા અને ગેરફાયદા જોઈશું। તો બીજું કે શાળામાં આપણે જે શીખીએ છીએ એ આપણું શિક્ષણ છે, પરંતુ ઘરમાં આપણે નાનપણથી ઘણી બધી બાબતો શીખતા આવ્યા છે। તેથી જ કહેવાય છે કે ઘર આપણી પ્રથમ શાળા છે। કુટુંબમાં કેટલા બધા સભ્યો હોય છે, જ્યાં એકસાથે સંયુક્ત કુટુંબમાં લોકો રહેતા હોય તો એ કુટુંબમાં દાદા દાદી, મોટા કાકા કાકી, ફોઈ, નાના કાકા નાની કાકી, આપણા માતા પિતા, કાકા કાકીના ભાઈ બહેનો, આ બધા સમૂહમાં રહેતા હોય છે। તો આપણને વડીલોનો પણ પ્રેમભાવ મળે છે, દરેકની લાગણી અને ઓળખનો આપણને અનુભવ થાય છે। જ્યારે વિભક્ત કુટુંબમાં મમ્મી પપ્પા અને બે બાળકો સાથે રહેતા હોય ત્યારે આપણને આ બધા અનુભવથી આપણે વંચિત રહી જતા હોઈએ છીએ। તો કુટુંબમાં સાથે રહેવાનો પણ એક ફાયદો છે કે આપણને બધા એકસાથે હળી મળીને રમીએ છીએ, સાથે જમીએ છીએ, તો આપણને ઘણો આનંદ આવતો હોય છે। સામાજિક કાર્ય હોય તો પણ આપણે તે જલ્દીથી પૂર્ણ કરી શકીએ છીએ। તો આમ કુટુંબના સભ્યો પોતપોતાની રીતના કેવી રીતના રહે છે એ આપણે જોવાનું છે। આપણા પાઠ્યપુસ્તકમાં આવા જ કેટલાક બાળકોના કુટુંબો વિશે માહિતી આપી છે કે તે કેવી કેવી રીતના રહે છે અને કોણ કોણ તેમની દેખભાળ રાખે છે। સંયુક્ત કુટુંબમાં આપણે રહેતા હોઈએ તો આપણી દેખભાળ રાખવા માટે દાદા દાદી, કાકા કાકી વગેરે હોય છે અને આપણને તેમની લાગણી અને પ્રેમનો પણ અનુભવ થતો આપણને જોવા મળે છે। કુટુંબમાં આપણા જીવનના ઘડતરના પાઠો આપણને શીખવા મળે છે। એકબીજાને પરસ્પર જોઈને આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ। તો હવે આપણે આપણા પાઠ્યપુસ્તકના પાન નંબર 136 પર તમારે જોવાનું છે। તો તમે પણ મારી સાથે પર્યાવરણનું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં પાઠ 20 કેટલા રે કેટલા જુઓ કે તેમાં એક રમત આપેલી છે। બાળકો એ રમત કેવી રીતના રમે છે, એક સાથે જૂથમાં જોડાઈને રમે છે, એકલા એ રમત રમતા નથી। તો ચાલો એક રમત રમીએ આપણે પણ। તમે આ રમતથી પરિચિત છો, બધા વર્તુળમાં ઊભા રહો। વર્તુળ એટલે કે ગોળ બનાવીને બધાએ ઊભું રહેવાનું છે। એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે, હવે તાલ વાગશે। તાલ એટલે કે કોઈ પણ એક સંગીત વાગશે। જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવું। જ્યાં સુધી આપણે પેલી સંગીત ખુરશી રમીએ છીએ ને, એમાં પણ કેવું હોય છે કે તાલ વગાડવામાં આવે છે, મ્યુઝિક બંધ થઈ જાય એટલે ફટાફટ ખુરશીમાં બેસવાનું હોય છે। જ્યારે અહીંયા શું છે કે તાલ વગાડતા વગાડતા તાલ બંધ થાય તો એ વચ્ચે ઊભેલો બાળક મોટેથી સંખ્યા બોલશે કે 2, 4, 5, 8 એવી રીતના એ સંખ્યા બોલે, એ મુજબ બધા બાળકોએ જૂથ બનાવવાનું છે। મતલબ કે એક સાથે 5 બોલે તો 5 બાળકે જૂથ બનાવી દેવાનું છે,
અને જે જૂથ ન બનાવી શકે એ આઉટ થઈ જાય, એને જૂથમાંથી બહાર કાઢવાનો હોય છે, રમત તે છોડી દેશે। આ રમતમાં બે બાળક રહે ત્યાં સુધી આ રમત રમી શકાય। તો આ મેં તમને રમત સમજાવી કે તમે જૂથમાં જોડાઈ જાઓ તો તમે જૂથ બનાવી દીધું કહેવાશે, અને એકલા રહી જશો તો તમારે ગેમમાંથી આઉટ થઈ જવું પડશે। છેલ્લે બે બાળક રહે ત્યાં સુધી આ રમત રમી શકાય છે। હવે આ રમતના આધારે તમને કેવા અનુભવ થયા તે તમારે કહેવાનું છે કે તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથ સાથે જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું। તો આપણે શું કરીએ છીએ કે જરૂરી સંખ્યાના જૂથ સાથે જોડાવાનું કહ્યું તો ફટાફટ તમે તમારા મિત્રોને બોલાવીને જૂથ બનાવી દીધું। તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? જ્યારે આપણે કોઈ જૂથમાં જોડાઈ ના શકીએ તો આપણને દુઃખ અને એકલા પડી જવાનો અનુભવ થયો। તમે કેમ કોઈ જૂથમાં ન જોડાઈ શક્યા? તો આપણે જ્યારે જરૂરી સંખ્યાનો જૂથ બનાવવા માટે મિત્રોને બોલાવીએ અને મિત્રો બીજા જૂથમાં ચાલ્યા જાય તેથી આપણે શું થઈએ છીએ, જૂથની બહાર નીકળી જઈએ છીએ અને આપણે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાઈ શકતા નથી અને એકલા પડી જઈએ છીએ। શાળામાં તમને કોની સાથે વધારે ગમે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, તમને શાળામાં કોઈ એક મિત્ર તો દરેકને હોય જ છે, તો તમને પોતાનો ખાસ મિત્ર કયો છે તેનું નામ લખવાનું છે અને તમને તે કેમ વધારે ગમે છે। કદાચ એવું પણ બને કે આપણે આડોશ પાડોશમાં આપણા સાથે જ આપણા વર્ગમાં ભણતો હોય તો આપણને ઘરે પણ મિત્રતા હોય અને શાળામાં પણ હોય, બંને સાથે આવ જાવ કરતા હોય તો એ તમારો ખાસ મિત્ર હોઈ શકે છે। તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? તો જો મને તો કાયમ એકલા રહેવાનું હોય તો મને દુઃખ અને એકલવાયાપણું લાગે। હવે આપણા પાઠ્યપુસ્તકના 137ના પાન પર તમે જુઓ કે એક સુંદર મજાનું કુટુંબનું ચિત્ર આવેલું છે। એ કુટુંબ ચિત્ર જોતાં જ આપણને ખબર પડી જાય છે કે તે માતા પિતા અને બે બાળકો છે, એટલે તે એક નાનું અને સુખી કુટુંબ લાગે છે। તો હવે આપણે જોઈએ કે કુટુંબ કોનું છે। આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ, આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ। ચાલો આવું એક જૂથ જોઈએ, દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર। ફોટામાં સાથે દિવ્યા અને માનવ છે, તો આ દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર છે અને દિવ્યા અને માનવ બે ભાઈ બહેન છે અને દેવેન્દ્ર અને મંજુલાના બે બાળકો છે જેમનું નામ છે દિવ્યા અને માનવ। તો આ થયું દેવેન્દ્રના કુટુંબનું ચિત્ર। તો માતા પિતા અને બે બાળકો છે, દિવ્યા અને માનવ બંને ભાઈ બહેન છે। આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતના જોડાયેલા હશે? તો આમ મેં હમણાં જ તમને કીધું તેમ કે દેવેન્દ્ર અને મંજુલા બે પતિ પત્ની છે, તેમના બે બાળકો કોણ છે, માનવ અને દિવ્યા, અને દિવ્યા અને માનવ બે ભાઈ બહેન છે। તો આ આવી રીતના તેમના સંબંધો જોડાયેલા છે। તમે ચિત્રમાં જોયું તે એક પરિવારનો ફોટો છે। આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ કે આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? હું બધાના કુટુંબના આટલા જ સભ્યો હોય છે? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? ચાલો થોડા પરિવાર વિશે જાણીએ। તો શું આ ફોટામાં આપેલો એટલો જ પરિવાર બધાના ઘરે હોય છે? ના, ઘણાના ઘરે આના કરતાં પણ મોટો પરિવાર હોય છે। તો કોઈના ઘરે કોઈની મમ્મી ના હોય, મૃત્યુ પામી હોય, યા તો કોઈના પિતા મૃત્યુ પામ્યા હોય, તો આનાથી પણ નાનો આપણને પરિવાર જોવા મળતો હોય છે। તો કોઈના ઘરે બધા એક સાથે રહેતા હોય તો આનાથી પણ મોટો સમૂહ ફોટો આપણને જોવા મળે છે। તો આજે આપણે આવા જ કેટલાક સભ્યોના કુટુંબની માહિતી લઈશું, જેમ કે સીતા, તારા, રેહાના અને હબીબ લોકોના કુટુંબમાં કોણ કોણ રહે છે, એ લોકો શું કરે છે, તેમના વિશે આપણે ચર્ચા કરીશું।
तो सीता ना कुटुंब विषे आज आपणे જોઈશું કે સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી, નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળમાં એક ભાગમાં સીતાબેન, તેમાં માતા પિતા, એની નાની બહેન ગીતા સાથે રહે છે. બીજા ભાગમાં તેના મોટા કાકા, તેમના ત્રણ બાળકો સાથે રહે છે. સીતાની મોટી કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે. સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે. સીતાના કાકા અને નાની છોકરી સીતાની માતા જોડે જ સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે સીતાનો પરિવાર જે સુરતમાં રહે છે અને તેની સાથે કેટલા બધા એક જ મકાનમાં રહે છે. તો એના પરિવારમાં સીતાની કાકી જે મોટી છે, થોડા મહિના પહેલા જ મૃત્યુ પામી છે. તો તેના બાળકોની સંભાળ કોણ રાખે છે? સીતાની માતા. તો આ કુટુંબમાં આપણે જોયું કે કેટલા બધા વડીલો સાથે દાદા, દાદી, નાના કાકા, ફોઈ, મોટા કાકા, મોટી કાકી, તેમના ત્રણ બાળકો, સીતા, તેની નાની બહેન ગીતા, એના મમ્મી પપ્પા, એ બધા જ એક સાથે રહેતા જોવા મળે છે. અને એમના ઘરની એક સારી બાબત છે, એ લોકો સહજનું ભોજન સાથે જ જમવાનું પસંદ કરે છે, પ્રયત્ન કરે છે કે સાથે જમે. અને એના કાકા અને કાકીના હાલ જ નવા લગ્ન થયા છે. તો સ્વાભાવિક છે, કાકાના લગ્ન થયા એટલે ઘરમાં એક નવા શબ્દનો ઉમેરો થયો છે. તો સીતાની માં તેના કાકાની નાની છોકરી કોની સાથે સૂવે છે? તો સીતાની માતા સાથે. અને સીતા એની નાની બહેનને શાળાએ જવામાં તૈયાર પણ કરે છે. મતલબ કે અરસપરસ એકબીજાનું કામ બધા આપણને કરતા જોવા મળે છે. તો એને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ છે કે સીતાના પરિવારમાં કોણ કોણ રહે છે. તો હમણાં જ મેં તમને કહ્યું તેમ કે સીતાના પરિવારમાં તેના દાદા દાદી, કાકા, કાકી, મોટા કાકા, મોટી કાકી, ફોઈ, મોટા કાકાના ત્રણ બાળકો, સીતા, તેની નાની બહેન ગીતા વગેરે આપણને જોવા મળે છે. અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? તો આ પરિવારમાં દાદા દાદી છે, એમના પુત્રો છે, સીતાના પિતા, તેના મોટા કાકા, તેના નાના કાકા, તેના કાકા કાકી અને તેની ફોઈ, એમ દાદા દાદીના સંતાનો છે. પછી પિતાજીનાથી નાના ભાઈ છે, નાના કાકા, કાકા તથા મોટા કાકા, એ ભાઈઓ છે. અને તેમના પિતરાઈ ભાઈ બહેનો પણ આપણને રહેવા જોવા મળે છે. અને આ જુદા જુદા સંબંધોથી આ કુટુંબ બનેલું છે. છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યા છે? તો સીતાના કુટુંબમાં કાકાના લગ્ન થયા છે એટલે કાકી નવા સભ્ય તરીકે તેમના કુટુંબમાં આવેલા છે. આ ફેરફાર કુટુંબમાં થયેલો છે અને ટૂંક સમયમાં તેની ફોઈના લગ્ન લેવામાં આવવાના છે. તે બદલાવ આવેલો છે. હવે આપણે જોઈશું તારાનું કુટુંબ. જેમ આપણે સીતાના કુટુંબની માહિતી મેળવી, તેમ હવે આપણે તારાના કુટુંબની પણ માહિતી મેળવીશું. તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. મીનાક્ષીએ લગ્ન કર્યા નથી અને તારા જોડે ક્યાં રહે છે? રાજકોટમાં રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, તેમણે તારાને દત્તક લીધી છે. તો આ મીનાક્ષીએ લગ્ન નથી કર્યા, છતાં પણ તેની પુત્રી છે અને તેનું નામ તારા છે
અને તે લીધેલી પુત્રી દત્તક છે। મીનાક્ષી સવારે ઓફિસે જાય છે અને સાંજે આવે છે। જ્યારે તારા શાળામાં તેથી આવે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે। નાના તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે પણ રમે છે। તો આ નાના છે જ્યારે મીનાક્ષી નોકરી જાય ત્યારે તારાની યોગ્ય દેખભાળ કરે છે। રજાઓમાં તેઓ ત્રણેય દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે। કોઈ સમયે તારાની માસી માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે। તો વેકેશન પડે તો રજાઓમાં આ તારાના માસા માસીના છોકરાઓ તેમના ઘરે પણ આવે છે। આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે। તો તારાના કુટુંબની માહિતી આપણે જોઈ કે તારાના કુટુંબમાં મીનાક્ષી, તારા અને તેના નાનાજી રહે છે અને ઘણીવાર ત્યાં તેના માસા માસીના બાળકો પણ રજાઓમાં રજા ગાળવા માટે આવે છે। ત્યારે તે લોકો બહાર જાય છે અને ખૂબ જ મજા માણે છે। તો હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈશું કે તારાની દેખભાળ કોણ રાખે છે, કેવી રીતે? તો તારાની દેખભાળ તેના નાના રાખે છે, તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે। કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? તો કુટુંબના સભ્યો આપણે જાણીએ છીએ કે કુટુંબના સભ્યો ભેગા થાય એટલે સામાજિક વાતો કરે, પછી ઘર ખર્ચની વાતો કરે, ત્યારબાદ શિક્ષણને લગતી વાતો કરે અને એમના જીવનમાં બનેલા સારા અને ખરાબ અનુભવો વિશે પણ આપણને ઘણીવાર વાતો કરતા આપણને જોવા મળે છે। તો આ જોઈ આપણે તારાના કુટુંબની માહિતી। તો તારાનું કુટુંબ નાનું પણ બહુ ખૂબ જ સુખેથી રહેતું આપણને જોવા મળે છે। હવે જોઈશું આપણે રેહાના અને હબીબ। તો રેહાના અને હબીબ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે। હબીબ સરકારી ઓફિસના ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે। તો હબીબ શું કરે છે? સરકારી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરે છે અને રેહાના શિક્ષિકા છે જે શાળામાં બાળકોને ભણાવે છે। હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે। સાંજે તેઓ ત્રણે સાથે બેસીને ટેલિવિઝન જુએ છે, તેમને ચર્ચા જોવી પણ ગમે છે। રજાઓમાં પાડોશીઓમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે। તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ। તો આ રેહાના અને હબીબનું કુટુંબ છે જેમાં હબીબના પિતાજી આ લોકો સાથે રહે છે। એક નિવૃત્ત માણસ છે અને તે સાંજે એક સાથે બેસીને ટેલિવિઝન જુએ છે। તો વિદ્યાર્થી મિત્રો, દરેકના કુટુંબમાં રોજ જ એક પ્રવૃત્તિ આપણે એકસાથે કરતા જ પાઈએ છીએ। જેમ કે ઘણાના ઘરે રિવાજ હોય, સવારે બધા અલગ અલગ જગ્યાએ નોકરી જતા હોય, શાળાએ જતા હોય, તો સાંજે ભોજન એકસાથે કરતા હોય, ઘણા ઘરે કુટુંબ પ્રાર્થના એકસાથે થતી જોવા મળે છે। આવી જ રીતના હબીબના ઘરે સાંજે બધા એકસાથે મળીને ટેલિવિઝન જુએ છે અને ચર્ચા કરે છે। તેમના ઘરે પડોશમાંથી બાળકો આવે છે, તે પણ ખૂબ જ મજા કરે છે, નાટક અને ચલચિત્રો જોવા પણ જાય છે અને બહાર ફરે પણ છે। તો હવે કેટલાક પ્રશ્નો છે કે આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? તો આ કુટુંબમાં રેહાના, હબીબ અને હબીબના પિતાજી રહે છે। ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે? કેમ? તો આપણને તો બાળકો છીએ તો આપણને ટેલિવિઝનમાં સ્વાભાવિક છે કાર્ટૂન, કાર્ટૂન ફિલ્મ, છોટા ભીમ જેવી નાના બાળકોની જે સિરિયલો આવે છે એ બધું જોવું આપણને ખૂબ જ ગમે છે, કારણ કે તે સાહસથી ભરેલી હોય છે અને આપણામાં પણ સાહસના ગુણ કેળવાય છે, માટે તે આપણને જોવી ગમે છે। કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે? તો રેહાના અને હબીબના ઘરે કુટુંબના સભ્યો કેવી રીતના મજા કરે છે? તો એકસાથે ટેલિવિઝન જુએ છે, પછી બહાર ફરવા જાય છે, નાટકો અને ચલચિત્રો પણ જુએ છે અને પોતે આનંદ માણે છે।
तो हवे आजे आपणे शुं शुं जोयुं, तो सीताना कुटुंबनी, देवेंद्र अने मंजुलाना कुटुंबनी, ताराना कुटुंबनी अने रेहाना अने हबीबना कुटुंबनी माहिती जोई। अगाउ हवे पछीना वीडियोमां हुं तमने बीजा कुटुंबनी माहिती पण आपीश। अत्यारे आपणे जे कुटुंब जोया छे तेना केटलाक प्रश्नोना जवाब जोईशुं। जेम के જવાબનું પણ રિવિઝન કરજો। થેન્ક યુ।